આપણી જે સાબરકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડ હિંમતનગર કે જેનું કાર્યક્ષેત્ર સાબરકાંઠા અને અરવલ્લી છે, અમારે 133 બ્રાન્ચો છે. એમાંથી જે કંઈ ગ્રાહકો ડાયરેક્ટ મોબાઈલથી અથવા તો બીજી રીતે પણ જે કંઈ ટ્રાન્ઝેક્શનો કરે છે UPIના, એ ટ્રાન્ઝેક્શનો અંદાજે સોમવારથી જ્યારે પ્રોબ્લેમ આવ્યો તો 185 જેવા પ્રોબ્લેમમાં આવ્યા છે કે જે ત્યાં હિટ થયા નથી અને અધવચ્ચે RBI લેવલે કંઈક રોકાયા છે. એટલે ત્યાં TCSની આપણી જે સોફ્ટવેર લીધેલું છે અને એની જોડે CH નામની કંપની છે, એ બંને અમને આ સેવા આપે છે. એટલે ત્યાં એના સર્વરમાં કંઈક પ્રોબ્લેમ આવેલો છે અને કોઈ એટેક પણ થઈ શક્યો હોય, કાં તો વાયરસ હોય કે કંઈ બીજો ટેકનિકલ ખામી હોય, પણ આપણા ટ્રાન્ઝેક્શન અટક્યા છે. આપણા એકલા નથી, પણ ગુજરાત લેવલે લગભગ 5000 જેવા ટ્રાન્ઝેક્શનો અટકેલા છે, એમાં આપણા તો 185 જેવા ટ્રાન્ઝેક્શન છે અને દેશ લેવલે ઘણી બેંકો આની અંદર સલવાયેલી છે. અમે કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન અટવાયા અને કેટલી સમસ્યા? આમાં એક્ઝેક્ટ રકમ તો કાઢી નહીં, પણ અંદાજે 8-10 કરોડના ટ્રાન્ઝેક્શનો અટવાયેલા હોવા જોઈએ. અને મારે બેંકના પણ ઇન્ટર બેંકના 2 ટ્રાન્ઝેક્શનો છે, એ પણ 8-10 કરોડનું હશે એવો અંદાજ છે.